જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આપણે ક્વેશ્ચન બેંક સિરીઝની અંદર જે જુનિયર ક્લાર્કના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આન્સર આપણે જોઈએ છીએ એમાં ક્વેશ્ચન બેંક સિરીઝમાં ડેલી આપણે વીસ પ્રશ્નો જોઈએ છીએ તો મિત્રો આ પ્રશ્નો જે એવા છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આપ પૂછાઈ શકે છે તેમાં આજનો સબ્જેક્ટ છે કલા અને સાંસ્કૃતિક વારસો તો કલા અને વારસાના પ્રશ્નો આપણે જોશું તો મિત્રો આ જે ક્વેશ્ચન બેન્ક સિર છે તેમાં તમારો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે તો મિત્રો આપણે આ દિવસમાં તમને બે આપશું અલગ અલગ સબ્જેક્ટની અત્યારે આપણે સવારમાં સાત સાત્રી સાંસ્કૃતિક વારસો છે તો બપોરે ત્રણ વાગે તમને બીજો વિડિયો મળશે બરોબર જેની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે તે વધારે વધારે તમારે કવર થાય અને ધ્યાનથી તમે ઓછા પ્રશ્નો વિડીયો નાનો હોય તો તમારો સમય પણ ન લે અને તમારે પ્રશ્નો પણ તમારી ધ્યાનમાં આવી જાય બરાબર એટલા માટે આપણે વીસ વીસ પ્રશ્નો જ લેવી છે અત્યારે જો સો દોઢસો પ્રશ્નોનો વિડીયો આપણે મૂકી તો સમય વધારે લઈ લઈએ એટલો સમય આપણી પાસે છે નહીં બરોબર ખોટો ટાઈમ વેસ્ટ થાય તો આપણે મિત્રો વીસ પ્રશ્ન જોઈશું તો આજે કલા અને સાંસ્કૃતિક વારસાના જોશું તો એની અંદર આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ પણ પરંતુ મિત્રો એક વિનંતી એ કરીશ કે તમે રેગ્યુલર વિડીયોઝ જોવો છો પણ ચેનલને હજી તમે નીચે સબસ્ક્રાઇબ નથી કરી ચેક કરો તમે હજી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો બે લાયકન ઓન કરી દો જેથી કરીને એક સબસ્ક્રાઈબથી અમારું મોટીવેશન વધે ને તમારા તમારા સુધી સારામાં સારું મટિરિયલ અમે પહોંચાડી શકીએ બરાબર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો પ્લીઝ તો ચલો હવે આપણે આ વિડીયો ચાલુ કરીએ સૌથી પહેલો પ્રશ્ન ઈલોરાની કયા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે અત્યાર સુધી પ્રશ્ન એવો પૂછાતો હતો કે કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે તો કે ઇલોરાની ગુફામાં તો ઈલોરાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે તો આપણે કહીએ કે મહારાષ્ટ્રમાં બરાબર પણ પરંતુ હવે એવો પ્રશ્ન પૂછે કે મહારાષ્ટ્રમાં આવેલી ઈલોરાની કયા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે હવે અહીંયા તકલીફ થાય આપણને બરાબર પણ જો તમે આ સિરીઝ જોતા હોય તો તમને આવા ઘણા અટપટા પ્રશ્ન તમારી સામે આવશે બરાબર તો ઈલોરાની જે ઇલોરાની જે ગુફા જે છે એમાંથી સોળમા નંબરની જે ગુફા છે ઇલોરાની સોળમા નંબરની ગુફા એની અંદર આ કૈલાસ મંદિર આવેલું છે બરાબર બીજો પ્રશ્ન જોઈએ કે ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી તો આ પરંપરા વિકસાવનાર કોણ હતા તો તેમાં હતા દ્રવિડો દ્રવિડોએ આ ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા વિકસાવી છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જો કે ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે મિત્રો આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે સાક્ષર ભૂમિ તરીકે કયું શહેર જાણીતું છે ગુજરાતનું તો ઓબ્વિયસલી નડિયાદ ચોથો પ્રશ્ન જો કે કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય ભારતીય કલાનો સુવર્ણયુગ કયો કહેવાય આપણે અત્યાર સુધી જોયું કે ગુજરાતનો સુવર્ણયુગ કોને માનવામાં આવે છે તો કે સોલંકી કાંડને ગુજરાતનો સુવર્ણયુગ માનવામાં આવે છે ત્યાર પછી ભારતનો સુવર્ણયુગ કોને માનવામાં આવે છે તો આપણે કે ગુપ્ત ગુપ્તકાંડને સુવર્ણયુગ માનવામાં આવે છે પરંતુ અહીંયા પ્રશ્ન એ પૂછ્યો છે કે કયા કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ છે બરાબર કલાનો સુવર્ણયુગ કયો હોય તો એમાં પણ આવશે ગુપ્ત યુગ ગુપ્ત યુગને કલાના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે પાંચમો પ્રશ્ન હમ્પી કયા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું તો હમ્પી જે છે એક સ્થળ હતું એક રાજધાનીનું બરોબર બરાબર એક સામ્રાજ્યની રાજધાની હતી હંપી તો તે કયા સામ્રાજ્યની રાજધાની તો સામ્રાજ્ય કયું હતું તો એ સામ્રાજ્ય હતું વિજયનગર સામ્રાજ્ય કયું વિજયનગર સામ્રાજ્ય એટલે કે વિજય હમ્પી બરોબર હમ્પી વિજય અથવા વિજય હંપી એ રીતે તમે યાદ રાખી શકો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કુતુબ મિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે જો કુતુબ મનાર લખે છે કુતુબ મિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે તો આયાતો જે કંડારવામાં આવી છે શેની કંડારવામાં આવી છે કુતુબ મિનાર પર તો તેમજ આવશે કુરાનની કોની કુરાનની આયાતો કંડારવામાં આવેલી છે કુતુબ મિનાર પર ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે વાઘભટ્ટ સંહિતા નામક મહત્વનો ગ્રંથ કોનો છે તો આ ગ્રંથ કોનો છે તો તેમાં જ આવશે વાઘભટ્ટનો જો વાઘભટ્ટ સંહિતા તો વાઘભટ્ટ બરાબર આ તો યાદ રહી રહીએ આઠમો પ્રશ્ન જોઈએ કે હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલો છે તો હુમાયુનો જે મકબરો છે તે કઈ શૈલીમાં નિર્માણ પામેલો છે ઈરાની શૈલીમાં નવમો પ્રશ્ન જોઈએ કે કૃષ્ણકાંત કડિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે જો જીપીએસસી ક્લાસ ટુમાં પૂછાયો કે કૃષ્ણકાંત કડિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે તો તે ક્ષેત્ર આવશે ભવાઈ સાથે દસમો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું સરોવર કયા જિલ્લાની સરહદમાં આવેલું છે તો ગુજરાતનું સૌથી મોટું પહેલાં સરોવર કયું છે તો ગુજરાતનું સૌથી મોટું સરોવર આપણે આવે છે નળ સરોવર બરાબર તો નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો તેની અંદર આવશે અમદાવાદ જિલ્લો પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવશે અડધું અમદાવાદ જિલ્લામાં છે અને અડધું સુરેન્દ્રનગર જિલ્લામાં છે એટલે જવાબ આ સાચો બને ઓપ્શન ઓપ્શન સી એટલે કે એ અને બી બંને અગિયારમો પ્રશ્ન છે કે મંદિરોના નિર્માણમાં કયા રાજાઓનું પ્રદાન સૌથી મોટું અને નોંધપાત્ર છે બરાબર તો તેની અંદર જવાબ આવશે પલ્લવ રાજાઓનું બરાબર મંદિરોના નિર્માણમાં પલ્લવ રાજાઓનું પ્રદાન જે છે તે સૌથી મોટું અને નોંધપાત્ર પ્રદાન છે ત્યાર પછી બારમો પ્રશ્ન જોયો કે કોટવાલની ફરજ કઈ હતી તો કોટવાલ જે હોય છે તો કોટવાલને શું કરવાનું એની કામગીરી શું હતી તો કોટવાલની કામગીરી શું હતી તો કે આપેલ તમામ શું શું તો કે કિલ્લાનું ધ્યાન રાખવાનું ત્યાર પછી કિંમતોનું નિયમન કરવાનું અને ઘર શેરીઓ અને રસ્તાઓને લગતી બાબતોમાં તમામ કામ કોનું હતું કોતવાલનું કોટવાલનું બરાબર તેરમો પ્રશ્ન સંત એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતોની રચના કરી હતી તો તે ભાષા કઈ હતી તો તેમાં જવાબ આવશે મરાઠી ભાષા કઈ ભાષામાં સંત એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતોની રચના કરી મરાઠી ભાષામાં ત્યાર પછી ચૌદમો પ્રશ્ન કે ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે આ ફિલ્મ ઓગણીસો ને બત્રીસના વર્ષમાં રજૂ થયેલી હતી બરાબર તો આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી તો આ ક્લાસ વનમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન બરાબર તો એ ફિલ્મ કઈ હતી તો તેમજ હશે નરસિંહ મહેતા ફિલ્મ પંદરમો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે તો ભારતની જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિમાં એવું કયું વૃક્ષ છે જેને એ વૃક્ષને પૂજનીય વૃક્ષ તરીકે ગણવામાં આવે છે એટલે કે ઓળખવામાં આવે છે તો તે વૃક્ષ આવશે વડ બરાબર વડનું જે વૃક્ષ હોય છે તેને આપણી ભારતની સંસ્કૃતિમાં તેને પૂજનીય વૃક્ષ ગણવામાં આવે છે સોળમો પ્રશ્ન બંગાળીમાં રામાયણની રચના કોણે કરી હતી બરાબર બંગાળીમાં બંગાળી જે રામાયણ છે એની રચના કોણે કરી હતી તો તેમ જ આવશે કૃતિવાસે શું નામ છે એમનું કૃતિવાસ સત્તરમો પ્રશ્ન જોઈએ કે જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચે પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે તો ભાવનગરમાં આવેલા ગોપ મંદિરો ગોપ ગોપ મંદિરો ક્યાં આવેલા છે સોરી જામનગરમાં ગોપ મંદિર ક્યાં આવેલા છે જામનગરમાં બરાબર જામનગર જિલ્લામાં તો તે કઈ સ્થાપત્ય શૈલીના છે તો તે સ્થાપત્ય શૈલી આવશે ચાલુક્ય શૈલી અઢારમો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રના કયા લોકો તેમના નૃત્યમાં માથે મદ્રાસીઓ આંટીવાળા ગોળ પાઘડી અને તેને છેડ આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું તેમજ કેડ ઉપર રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે બરાબર તો કયા લોકો આવશે સૌરાષ્ટ્રના તે જાતિ કઈ એ લોકો કયા તો તેમજ આવશે કોળી લોકો ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન જો કે ઈસ્વીસન સાતસો ને પંચોતેરમાં કોણે આક્રમણ કર્યું કે જેથી મૈત્રકો પરાજિત થયા અને વલ્ભી વિદ્યાપીઠ બંધ પડી હતી તો તેની અંદર જવાબ આવશે કોણે આરબોએ આક્રમણ કર્યું હતું કોને આક્રમણ કર્યું હતું આરબોએ ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો વીસમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો ગુજરાતની અંદર અકીકનો ઉદ્યોગ કઈ જગ્યાએ વિકાસ પામ્યો છે ખંભાત ખાતે તો મિત્રો આપણે તલાટીકમ મંત્રી અને જુનિયર ક્લાર્કનો આપણે આ આજે સોરી તલા તલાટી કમ મંત્રીમાં પણ ઉપયોગી છે જુનિયર ક્લાર્ક માટે પણ ઉપયોગી છે બરોબર તો એવું ન સમજતા કે આ જુનિયર ક્લાર્ક માટે છે આવનારી જે તલાટી છે તલાટીમાં પણ આ ખાસ ઉપયોગી એવું તમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે બરાબર તો અને ખાસ કરીને અત્યારે તો આપણે ટાર્ગેટ છે જુનિયર ક્લાર્ક કારણ કે જુનિયર ક્લાર્ક હવે એક્ઝામની બહુ સમય રહ્યો નથી ગણતરીના દિવસો બાકી છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બરોબર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે મિત્રો રેગ્યુલર ઘણા મિત્રો એવા છે કે પાંસઠ ટકા લોકો એવા છે કે જે વિડીયોઝ જોવો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓન કરી દઈશો એટલે અમને પણ મોટિવેશન મળશે તમારા સુધી નવું નવું મટિરિયલ પહોંચાડવાનું બરાબર તો ચાલો મિત્રો આપણે વધારે સમય નથી લેતા આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતર